લોકસભા ચૂંટણીની સાથે જ 5 બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી, જેમાં વિજાપુર બેઠક પર ઉમેદવાર તરીકે ડોક્ટર સીજે ચાવડાની જાહેરાત કરવામાં આવી. ડોક્ટર સીજે ચાવડા 19 જાન્યુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને 22 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા. ડોક્ટર સીજે ચાવડાએ કહ્યું કે બધાએ મને દિલથી સ્વીકાર્યો છે. જિલ્લા પંચાયત સહિત સીટ પ્રમાણે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. ડોક્ટર સીજે ચાવડાએ હાઈકમાન્ડે ફરીથી મેન્ડેટ આપ્યું તે બદલ આભાર માન્યો અને વિજાપુરની બેઠક પર 50,000ની લીડથી જીત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગો કરીને બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે. એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ, ભારતીય જનતા પક્ષના પ્રમુખ પટેલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બિલકુલ સંપૂર્ણ હું પણ સામે પ્રતિજ્ઞા સાથે કહું છું કે વિજાપુરની બેઠક ભારે લીડથી જીતીને બતાવશું અને લોકસભાના ઉમેદવારને મને જેટલી લીડ મળે એટલી જ લીડ સાથે વિજાપુરમાંથી લીડ અપાવીને ભારે બહુમતીથી ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવારને પણ જીતાડીશું.